नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने आज आपणे गुजरातीनी अंदर स्वाध्याय पोथी एमां जोईशुं। स्वाध्याय पोथीमां 11मो पाठ छे हिंडोळो, जे लोकगीत छे। आपणे पाठ्यपुस्तकनी अंदर એ ભણી ગયા છીએ હિંડોળો લોકગીત। એમાં પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। શું કીધું છે કે ની આ પ્રશ્નો આપ્યા છે, એમાં સાચો વિકલ્પ કયો છે એ શોધી આ રીતે જે ચોરસખાના છે એમાં લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, સોનાની સાંકળે શું બાંધ્યું છે? સોનાની સાંકળે શું બાંધ્યું છે? એ સાંકળ બાંધી છે, પાટલો, સી હિંડોળો કે ડી પલાણ? તો શું આવશે? સી હિંડોળો। જવાબમાં શું આવે? સી હિંડોળો। તો સોનાની સાંકળે શું બાંધ્યું છે? તો સોનાની સાંકળે હિંડોળો બાંધ્યો છે। પ્રશ્ન 2 છે, શ્રીકૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે? શ્રીકૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે? એ પગે, બી માથે, સી બાએ કે ડી ગળામાં? ક્યાં પહેર્યા છે? જવાબ શું આવશે સાચો? સી બાએ। શ્રીકૃષ્ણે બાજુબંધ બેરખા બાએ પહેર્યા છે, તો જવાબમાં શું આવશે? સી। હવે પ્રશ્ન 3 છે, હંસલા ગોળાનો અર્થ શું છે? હંસલા ગોળાનો શું અર્થ છે? એ હંસ અને ઘોડો, બી એ નામના ઘોડા, સી હંસ જેવી ચાલવાળા ઘોડા કે ડી ચતુર ઘોડા? તો કેવા આવે? સી હંસ જેવી ચાલવાળા ઘોડા। જવાબમાં શું આવે? સી। પ્રશ્ન 4 છે, બાળકૃષ્ણનો સુરવાલ શામાંથી બનાવેલો છે? બાળકૃષ્ણનો સુરવાલ શામાંથી બનાવેલો છે? એ રેશમમાંથી, બી કિનખાબમાંથી, સી મલમલમાંથી, ડી માદરપાટમાંથી? તો શેમાંથી બનાવેલો છે? બી કિનખાબમાંથી। શું આવશે? બી કિનખાબમાંથી। પ્રશ્ન 5 છે, ઘોડાને શાના પલાણ છે? ઘોડાને શાના પલાણ છે? એ સોનાના, બી રૂપાના, સી પિત્તળના, ડી પોલાદના? શેના પલાણ છે? સી પિત્તળના। તો ઘોડાને પિત્તળના પલાણ છે। પ્રશ્ન 2 છે, એમાં છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્નો આપેલા છે એનો ઉત્તર આપણે એક એક વાક્યમાં લખવાનો છે। પ્રશ્ન 1 છે, હિંચકે કોણ હિંચે છે? હિંચકે કોણ હિંચે છે? તો હિંચકે મારો વહાલો, શ્રીકૃષ્ણ હિંચે છે। હિંચકે મારો વહાલો, શ્રીકૃષ્ણ હિંચે છે। હવે પ્રશ્ન 2માં છે, શ્રીકૃષ્ણે કેવી મોજડી પહેરી છે? પ્રશ્ન છે, શ્રીકૃષ્ણે કેવી મોજડી પહેરી છે? પ્રશ્નાચિહ્ન છે, તો શ્રીકૃષ્ણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે। શ્રીકૃષ્ણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે। ત્રીજો પ્રશ્ન છે, એમાં છે કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? કાવ્યમાં જે વાલો શબ્દ છે એ કોના માટે વપરાયો છે? તો કાવ્યમાં વાહલો, શું આવશે? વાહલો। અહીંયા હાહાનો જ છે એ લોપ કરી દીધો છે, તો શું આવશે? આ રીતે અવતરણમાં વા, અવતરણ લો, તો વાહલો એટલે વાલો, શું કહેવાશે? વાહલો શબ્દ શ્રીકૃષ્ણ માટે વપરાયો છે। જવાબમાં શું આવે છે? કાવ્યમાં જે વાલો શબ્દ છે એ કોના માટે વપરાયો છે? શ્રીકૃષ્ણ માટે। પ્રશ્ન 4 છે, હિંડોળો ક્યાં બાંધેલો છે? હિંડોળો ક્યાં બાંધેલો છે? એમાં પહેલો પ્રશ્ન છે,
હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે. હિંડોળો ક્યાં બાંધ્યો છે? હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે. પ્રશ્ન 5 છે, વહાલા કૌંસમાં આપે છે શ્રી કૃષ્ણની બાએ શું શોભે છે? વહાલા કૌંસમાં શ્રી કૃષ્ણની બાએ શું શોભે છે? શ્રી કૃષ્ણની બાએ બાજુબંધ બેરખા શોભે છે. શ્રી કૃષ્ણની બાએ બાજુબંધ બેરખા શોભે છે. પ્રશ્ન 6 છે, એમાં શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો એમાં જવાબમાં આવે છે કે શ્રી કૃષ્ણ રૂઆબદાર કેવી ચાલ છે? ચટકંતી ચાલ ચાલે છે. શ્રી કૃષ્ણ રૂઆબદાર કૌંસમાં ચટકંતી ચાલ ચાલે છે. પ્રશ્ન 7 છે, મેવાડી મોડિયા એટલે શું? પ્રશ્ન છે કે મેવાડી મોડિયા એટલે શું? મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. તો જે મેવાડી મોડિયા છે એનો મતલબ શું થશે? મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા. પ્રશ્ન 8 છે કે શ્રી કૃષ્ણે દસે આંગળીએ શું પહેર્યું છે? શ્રી કૃષ્ણે દસે આંગળીએ શું પહેર્યું છે? તો શ્રી કૃષ્ણે દસે આંગળીએ વેડ પહેર્યા છે. શ્રી કૃષ્ણે દસે આંગળીએ વેડ પહેર્યા છે. હવે આગળનો પ્રશ્ન છે કે ચટકંતી ચાલે કોણ ચાલે છે? ચટકંતી ચાલે કોણ ચાલે છે? તો ચટકંતી ચાલે શ્રી કૃષ્ણ ચાલે છે. ચટકંતી ચાલે શ્રી કૃષ્ણ ચાલે છે. હવે આગળ પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં આપ્યું છે, પહેલો પ્રશ્ન છે, કાવ્યને આધારે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. કાવ્યને આધારે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. એમાં જવાબમાં આવે છે કે શ્રી કૃષ્ણે માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે. એમની બાએ બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. તેમની દસે આંગળીએ વેડ છે. તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કિનખાબી સુરવાલમાં શ્રી કૃષ્ણ મોહક લાગે છે. શું આવશે? શ્રી કૃષ્ણે માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે. એમની બાએ બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. તેમની દસે આંગળીએ વેડ છે. તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. પ્રશ્ન 2 છે, કાવ્યને આધારે હિંડોળાનું વર્ણન કરો. કાવ્યને આધારે હિંડોળાનું વર્ણન કરો. જવાબમાં છે કે હિંડોળો સોનાની સાંકળ અને રૂપાના કડા વડે બાંધેલો છે. એ હિંડોળામાં ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલે છે, તેથી હિંડોળાની શોભા વધી છે. જવાબમાં શું આવે કે હિંડોળો સોનાની સાંકળ અને રૂપાના કડા વડે બાંધેલો છે. એ હિંડોળામાં ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલે છે, તેથી હિંડોળાની શોભા વધી છે. હવે પ્રશ્ન 4 છે, એમાં કીધું છે કે નીચેની જે કાવ્ય પંક્તિઓ છે એને શું કરવાની? પૂર્ણ કરો. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. શરૂઆત છે બાએ બાજુબંધ અને છેલ્લે છે હિંડોળે. તો શું આવશે? બાએ બાજુબંધ બેરખારે આંબાની ડાળ કિન ખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે. શું આવશે? બાએ બાજુબંધ બેરખારે આંબાની ડાળ કિન ખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે. પ્રશ્ન 5 છે, નીચે ખરા વાક્ય
સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. સાચા સામે સાચું કરવાનું છે અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલો છે પ્રશ્ન, હિંડોળો કાવ્ય લોકકથા છે. હિંડોળો કાવ્ય લોકકથા છે, આ કથા નથી, શું છે? કાવ્ય છે. લોકગીત હોય તો એ સાચું આવશે, પણ અહીંયા કથા છે તો શું આવશે? ખોટું. હિંચકો સોનાની ડાળે બાંધ્યો છે. હિંચકો સોનાની ડાળે બાંધ્યો છે તો શું આવશે? ખોટું. હિંચકાને ચાંદીના ચાર કડા છે. હિંચકાને ચાંદીના ચાર કડા છે તો શું આવશે જવાબ? સાચો. પ્રશ્ન ચોથો છે કે હંસલા ગોળા એ ગોળાનો પ્રકાર છે. હંસલા ગોળા એ ગોળાનો પ્રકાર છે તો શું આવશે? ખોટું. પાંચમો પ્રશ્ન છે, કૃષ્ણે પગમાં જોડા પહેર્યા છે. કૃષ્ણે પગમાં જોડા પહેર્યા છે તો શું આવશે? ખોટું. કૃષ્ણએ પગમાં શું પહેર્યું છે? રાઠોડી મોજડી. હવે પ્રશ્ન છ છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો છે ખાલી જગ્યા સાંકળ. સાંકળ કેવી છે? કિનખાબી કે સોનાની? તો શું આવશે? સોનાની સાંકળ. શું આવે? સોનાની સાંકળ. બીજો છે ખાલી જગ્યા મોજડી. કેવી? ચટકંતી મોજડી કે રાઠોડી મોજડી? ચટકંતી મોજડી કે રાઠોડી? તો શું આવશે? રાઠોડી મોજડી. ત્રીજો છે ખાલી જગ્યા પલાણ. ખાલી જગ્યા પલાણ કેવા? સોનાના કે પિત્તળિયા? તો કેવા પલાણ છે? પિત્તળિયા પલાણ. પ્રશ્ન ચાર છે, રૂપાના કડલા. રૂપાના કડલા. પાંચમાં ખાલી જગ્યા ચાલ. ખાલી જગ્યા ચાલ કેવી? કિનખાબી કે ચટકંતી? તો ચાલ કેવી છે? ચટકંતી ચાલ. પ્રશ્ન સાત છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે સોનું, તો એનો સમાનાર્થી શું આવશે? સુવર્ણ. સોનું શું આવશે? સુવર્ણ. બે છે ડાળ, તો શું આવે? શાખા. શું આવશે? શાખા. ત્રીજો છે હિંડોળો, તો શું કહેવાશે? હિંચકો. શું કહેવાશે? હિંચકો. ચોથો છે ઘોડો, તો એને શું કહીએ? અશ્વ. એનો સમાનાર્થી છે અશ્વ. હંસ, એનો સમાનાર્થી હંસલો. હંસલો. હવે છઠ્ઠો છે સુરવાલ. સુરવાલ, તો એનું શું થશે? પાયજામો. પાયજામો. હવે પ્રશ્ન આઠ છે, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીંયા જે શબ્દો આપ્યા હોય એની સાચી યોગ્ય જોડણી કઈ રીતે આવે એ રીતે લખવાની છે. અહીંયા છે કિન ખાબી, તો એનું શું આવશે? અહીંયા કિન ખાબી. સુરવાલ, શું આવશે? સુરવાલ. પિત્તળિયા, તો શું? પિત્તળિયા. પિત્તળિયા, પિત્તળિયા. ચટકતી, ચટંકતી, તો શું આવશે? ચટકંતી, ચટકંતી. હવે નવમો છે પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. પહેલો છે સુરવાલ, આંબો, મોજડી, હિંડોળો, બાજુબંધ, રૂપું. તો જે શબ્દકોષમાં આવે છે એટલે કે કક્કા પ્રમાણે જે આવે, કક્કા પ્રમાણે જોવાના, એના પછી જો સરખા હોય તો બારાક્ષરી પ્રમાણે જોવાના. એ પ્રમાણે પહેલો શું આવશે? આંબો, બાજુબંધ, મોજડી, રૂપું, સુરવાલ, હિંડોળો. શું આવશે? આંબો, બાજુબંધ, મોજડી, રૂપું, સુરવાલ, હિંડોળો. હવે પ્રવૃત્તિ છે એ બી આપણે જોઈ લઈએ. એમાં પ્રવૃત્તિ એક જે છે એ દરેકે મિત્રોએ, દરેકે વિદ્યાર્થીઓએ
ઘરે જે આ હિંડોળો લોકગીત છે એના સાથે શું કરવાનું છે, એને સરખાવવાનું છે, સરખા જેવું છે કે નહીં. અને દરેક મિત્રોએ ઘરે આ જે કાવ્ય આપેલું છે, લોકગીત છે, એ દરેકે ઘરે ગાવાનું છે. હવે પ્રવૃત્તિ બે છે, એમાં નીચેના કોષ્ટકમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે, તેની ફરતે આ રીતે ગોળ કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો. હવે પ્રશ્નમાં આપ્યું છે કે નીચેના જે કોષ્ટક છે એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે, એની ફરતે તમારે આ રીતે બનાવવાનું છે, ચોરસ લંબચોરસ કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો. તો એમાં છે પહેલો, ઘોડાની પીઠ પર નાખવાનો સામાન. ઘોડાની પીઠ પર નાખવાનો સામાન શું આવશે? પલાણ. પલાણ. પ્રશ્ન બે છે, તો આગળની અંદર જે છે એમાં પલાણમાં શું કઈ રીતે બનાવીશું આપણે? પલાણમાં આ રીતે પલાણ. પછી બીજું છે, નાજુક કે કસબી પગરખું. નાજુક કે કસબી પગરખું શું આવશે? મોજડી. શું આવે? મોજડી. જરીબુટ્ટીના વણાટનું એક કાપડ. જરીબુટ્ટીના વણાટનું એક કાપડ શું આવે? કિનખાબી. શું આવશે? કિનખાબી. ચોથો છે, રુદ્રાક્ષના મોટા મણકાની કાંડે પહેરવાની માળા. રુદ્રાક્ષના મોટા મણકાની કાંડે પહેરવાની માળા શું આવશે? બેરખો. પ્રશ્ન પાંચમું છે, બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી. બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી શું કહેવાશે? વેડ. હવે આ દરેકે જે છે, પલાણ, મોજડી, કિનખાબી, બેરખો અને વેડ, જે શબ્દો છે એટલે કે શબ્દો આપણને મળ્યા છે, એને આપણે જે આગળનું છે એમાં રાઉન્ડ કરવાનું છે. તો આપણે જોઈ લઈએ, તો અહીંયા મેં રાઉન્ડ કરેલા છે. પલાણ છે, એમાં આપણે ગોળ કર્યું. વેડ, એ બી ગોળ. પછી મોજડી, એ આ રીતે ઊભી છે. બેરખો, તો એક આ રીતે. અને બીજું છે કિનખાબી. આમાં જે શબ્દો આપણે શબ્દ સમૂહ માટે જે શબ્દ આવતા હતા ફક્ત એના જ લખ્યા છે, બીજા તો બહુ બધા શબ્દો બને છે. હવે આગળ પ્રવૃત્તિ ત્રણમાં છે, પહેલું, ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓના નામ વિચારો અને ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો. આપણે ઘર છે, શાળા છે કે એની આસપાસ જે જોવા મળતી ચીજ વસ્તુઓ છે એને આપણે એના નામ વિચારવાને છે કે કઈ કઈ વસ્તુ આપણને જોવા મળે છે, અને એ ખાલી જગ્યાઓ જે છે આ ખાલી જગ્યાઓમાં એમાં ખૂટતા અક્ષર તમારે મૂકવાના છે. અમે ખાલી જગ્યામાં મૂક્યા છે. તો પહેલું છે ખૂ, અને પછી બે ખાલી જગ્યા હતી, તો એમાં શું આવશે? ખુરસી. શું આવશે? ખુરસી. પછી બીજીમાં હતો, પહેલી ખાલી હતી, પાછળ ડ અને દો, તો શું આવશે? પડ દો. અને ત્રીજામાં હતું, પહેલી ખાલી જગ્યા હતી, પછી પાછળમાં આપેલું હતું પલ પલ, તો શું આવશે? ચપ્પલ. પછી આગળ હતું ઓ, વચ્ચી ખાલી જગ્યા કુ, તો શું આવશે? ઓ સી કુ. હવે અહીંયા પહેલી ખાલી જગ્યા છે અને પાછળના બે આપેલું છે કે દ લુ, તો શું આવશે? ઘા દ લુ. ત્રીજો છે, એમાં પહેલો ખાલી જગ્યા હતી, પાછળના પા અને ઈ, તો શું આવશે? ટી પા ઈ. શું આવે? ટી પા ઈ. હવે પહેલો છે ગા, પછી ખાલી જગ્યા અને પછી છે ચો, શું આવશે? ગાલી ચો. હવે પહેલો છે કે અહીંયા પહેલી ખાલી જગ્યા છે, બીજામાં આપી છે જો, તો શું આવશે? બા જો ઠ. પહેલી ખાલી જગ્યા છે, બીજું કા છે અને પાછળ બી ખાલી જગ્યા છે, તો શું આવે? ર કા બી. પહેલું છે ક, પછી પ ખાલી જગ્યા, તો શું આવે? ક પ ડા. અહીંયા છે વા, પછી ખાલી જગ્યા છે, પછી ણ છે, તો શું આવશે? વા સ ણ. પછી આમાં છે પહેલી ખાલી જગ્યા છે, બીજો જ અને રી, તો શું આવશે? બા જ રી. આમાં છે પહેલી ખાલી જગ્યા અને પછી તર આપ્યું છે, તો શું આવશે? ખેતર. હવે આગળ છે કે
પહેલી ખાલી જગ્યા છે, પાછળથી થો અને ડી છે, તો શું આવશે? હ થો ડી. પછી આગળ છે કે પહેલી અને બીજી માં ખાલી જગ્યા છે અને પાછળમાં આપેલું છે કી, તો શું આવશે? કાંસ કી. શું આવે? કાંસ કી. હવે પહેલા પછી આગળ છે કે ત આપેલો છે, પછી ખાલી જગ્યા છે, પછી લી છે, તો શું આવશે? ત પે લી. ત પે લી. હવે એમાં પહેલો ખાલી જગ્યા છે, પછી સિલ છે અને લ છે, તો પેન્સી લ. પેન્સી લ. પહેલો તું છે, પછી ખાલી જગ્યા, પછી ર છે, તો શું આવશે? તું વે ર. શું આવે? તું વે ર. હવે આમાં આગળ છે કે બા, પછી ખાલી જગ્યા ને લી છે, તો શું આવશે? બાટ લી. શું આવે? બાટ લી. હવે આમાં છે કે પહેલો ર છે, પછી ખાલી જગ્યા છે અને પછી વાછો ર છે, તો શું આવે? ર બ ર. શું આવે? ર બ ર. આમાં પહેલો છે પ, પછી ખાલી જગ્યા છે અને લી છે, તો શું આવે? પ વા લી. શું આવે? પ વા લી. હવે આમાં પહેલું છે ખાલી જગ્યા છે અને પાછળ છે તર, તો શું આવશે? અંતર. અંતર. અહીંયા તમે અહીંયા બી તર છે, અહીંયા પણ તર છે. તમે અહીંયા બી અંતર લખી શકો કે ખેતર લખી શકો. અહીંયા તમે ખેતર લખો, અહીંયા અંતર લખો, આવશે તો સરખા જ. હવે પછી છે કે ત, પછી ખાલી જગ્યા યો, તો શું આવશે? ત કી યો. શું આવે? ત કી યો. હવે આમાં છે મા, પછી ખાલી જગ્યા અને લુ, તો શું આવે? માટ લુ. માટ લુ. હવે આમાં છે પહેલો બ, પહેલી ખાલી જગ્યા છે, પછી ટ અને લ છે, તો શું આવશે? બોટ લ. શું આવે? બોટ લ. પ્રશ્ન બે છે, નીચેના શબ્દોમાંથી એક વચનના અને બહુવચનના શબ્દો જુદા પાડો. નીચેના જે શબ્દો છે એમાંથી એક વચન કયા અને બહુવચન કયા એ શબ્દો જુદા પાડવાના છે. કડલું એટલે કે શું આવશે? એક વચન. હંસલો શું આવે? એક વચન એટલે કે એક જ હંસ છે. ઘોડા, ઘોડા કીધા છે એટલે કે એકથી વધારે છે, તો શું આવશે? બહુવચન. બેરખા તો એ પણ શું આવશે? બહુવચન. બારણા તો શું આવશે? બહુવચન. સાંકળ તો શું આવે? એક વચન. હિંચકો તો એક વચન છે. આંબો તો એક વચન આવશે. વડલો તો શું આવશે? એક વચન. માથા, માથા છે તો શું આવશે? બહુવચન. મોળિયો તો શું આવશે? એ એક વચન. હવે પ્રવૃત્તિ ચાર છે, આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી ઉદાહરણ પ્રશ્નો બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે એ ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. પહેલો છે, હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે. આમાં શું કરવાનું છે કે આપણે આમ પ્રશ્ન હોય અને પછી જવાબ લખીએ. આમાં શું છે? જવાબ આપેલો છે અને એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. તો પ્રશ્ન છે કે હિંડોળો ક્યાં બાંધ્યો છે? હિંડોળો ક્યાં બાંધ્યો છે? હવે એક છે કડલા રૂપાના છે. કડલા રૂપાના છે તો શું આવશે? કડલા શાના બનેલા છે? પ્રશ્નાચિહ્ન. કડલા શાના બનેલા છે? પ્રશ્ન બે છે, હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે તો હિંડોળો શેનાથી બાંધ્યો છે? હિંડોળો સેનાથી બાંધ્યો છે. પ્રશ્ન ત્રણ છે, શ્રી કૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે. શ્રી કૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે તો આ શું આવશે? શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે. તો આજે અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. દરેક જણે આજે પાઠ છે એ દરેકે પોતાની સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે.